સુરતના સરથાણા નેચર પાર્કમાં હિંસક પ્રાણીઓ અને બચ્ચાની ખાસ સારવાર લેવામાં આવે તે માટે રૂપિયા 1.87 કરોડના ખર્ચે બેબી નર્સરી બનાવવા દરખાસ્ત થઈ છે। લોકોના પ્રદર્શન માટે રાખવામાં આવેલા પ્રાણીને રાત્રિ દરમિયાન રાખવા માટે નાઇટ શેલ્ટર બનાવવામાં પણ આયોજન થઈ રહ્યું છે। સરથાણાનો પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના પ્રદર્શનના હેતુથી બનાવાયું છે। પ્રાણીઓને બચ્ચ્યા થઈ રહ્યા છે તેમજ એક્સચેન્જ પ્રોગ્રામમાં અન્ય જુમાથી બીજા પ્રાણીઓમાં પણ લવાય છે। હિંસક પ્રાણીઓના બચ્ચા થાય તેની સંભાળ રાખવા સાથે નર પ્રાણીની પ્રદર્શનમાં મૂકતી વખતે મુશ્કેલી થાય છે। બચ્ચા આપનાર માદા પ્રાણી સાથે તેના બચ્ચાઓને રાખવી બેબી નર્સરી બનાવાય તો આ સમસ્યા દૂર થઈ શકે છે। આ સમય નર પશુને અલગથી રાખવા જરૂરી હોવાથી નાઇટ શેલ્ટર પણ બનાવવામાં આયોજન થયું છે। તે માટે રૂપિયા 1.87 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરાયો છે। હાલમાં સિંહની જોડીએ 3 તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે। હાલમાં સિંહના પાંજરામાં એક જ જોડી રહી શકે તે વ્યવસ્થા છે, જેથી ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 2 રૂમ અને 1 બેબી નર્સરી બનાવવાનું આયોજન છે। તેમજ રાજકોટથી સફેદ વાઘની 2 જોડી પણ લવાઈ છે, જેથી બિડિંગ માટે વધારાના રૂમ સહિત નાઇટ શેલ્ટર સાથે 3 રૂમ અને બેબી નર્સરી રૂમ સહિત નાઇટ શેલ્ટર સાથે 3 રૂમ બેબી નર્સરી બનાવાશે। આ સિવાય જરખના બચ્ચા, શિયાળના તેના બચ્ચા સહિતના જાનવરોની જરૂરિયાતને ધ્યાન રખાય છે। સિંહના બચ્ચાના 30 ઓગસ્ટે 3 માસ પૂર્ણ થયા બાદ વેક્સિનેશન કરી લોકોને નિહાળવા માટે મુકાશે। ભવિષ્યમાં નહીં નેચર પાર્કમાં વરુની જોડી લાવવાની તૈયાર થઈ રહી છે। એટલે આપણું જે જૂ જ્યારે ઇનિશિયલી બનાવ્યું એ વખતે કેવું, દરેક જે કેસ છે એના નાઇટ શેલ્ટરમાં 1-1 જોડી રાખવાની પ્રોવિઝન સાથે બનાવેલું હતું। એટલે અત્યારે સમજાય કે કંઈ બચ્ચાનું બ્લીડિંગ થાય ને એવું થાય તો આપણને અંદર જે નાઇટ શેલ્ટરમાં રાખવાના જાનવરોની બી થોડીક અગવડ પડતી હોય, બીજું કોઈ બીમાર જાનવર હોય તો આપણે એને ડિસ્પ્લેમાં બહાર ના નીકાળી શકતા હોય, તો એક નર્સરી જેવી હોય તો એમાં એને કાચું ફ્લોર બી મળે, થોડું હરીફરી બી શકે, એના માટે આપણે જે એક્ઝિસ્ટિંગ નાઇટ શેલ્ટર છે એના એડજસ્ટમેન્ટમાં 1-2 રૂમ અને બીજી થોડી કાચી સ્પીસીસ વાઇઝ જગ્યા નક્કી કરી અને તેનું થોડું કન્સ્ટ્રક્શન કરવા માટે બેબી નર્સરીની ડિમાન્ડ કરેલી। એને ધ્યાનમાં રાખીને જે વ્હાઇટ ટાઈગર છે, ટાઈગર, લાયન, હિમાલયન બિયર અને એક જળબિલાડી માટે કન્સ્ટ્રક્શન માટે જોઈન્ટલી મંજૂરી લઈને અને ટેકનિકલ વિભાગ દ્વારા ઝોન લેવલેથી એની મંજૂરીમાં જે મૂકેલું હતું સ્ટેન્ડિંગમાં લાસ્ટ ટાઈમ, એ કામ મંજૂર થયેલું છે અને હવે પછી એનું કામ શરૂ કરવામાં આવશે।